ખબર છે, 7-8 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી જયારે પહેલી વખત દિલ્હીની અંદર સંસદમાં પગ મૂક્યો, બીજા દિવસે ગુજરાત સમાચાર સંદેશ ભાસ્કરમાં ફોટો કયો આવ્યો હતો? કયો આવ્યો હતો? આખા સાષ્ટાંગ દંડવત થઈ ગયા છે, સંસદને પગે પડે છે. ભારતની માતાની આ એક અદભુત વ્યવસ્થા છે, અહીંથી જ આખા દેશનું મારે સંચાલન કરવાનું છે, એને પ્રણામ. તો જે પાઠશાળા દ્વારા આખા જીન શાસનનું ઘડતર થઈ રહ્યું છે, એ પાઠશાળા એમાં કોઈ સિસ્ટમ નહીં, એમાં કોઈ ડિસિપ્લિન નહીં, એમાં કોઈ વ્યવસ્થાઓ નહીં. અમારા બાળકોને તો 5 પ્રતિબંધ પૂરા થઈ ગયા, અમારા બાળકોમાં આટલાને અતિચાર આવડે છે. ઓકે, આઈ એમ એગ્રી, પણ અતિચારની સાથે સાથે અતિચાર ન લાગે એવા કેટલા અભિગ્રહ. એક બાજુ બોલવાનું બરફ અભક્ષ્ય, ફલાણું અભક્ષ્ય, અને એ છોકરો પાછો આઈસ્ક્રીમ. છોકરો નહીં, એ વિદ્યાર્થીના ગુરુ પોતે જ આઈસ્ક્રીમ ખાતા હોય, એ જ હોટલમાં જતા હોય, એ જ મૂવી જોવા જતા હોય. તમે કઈ રીતે તમારા બાળકોમાં સંસ્કાર નાખી શકશો? સમજાય છે મારી વાતો તમને? મારી ઘણી બધી વાતો છે, મારી ઘણી બધી બળતરાઓ છે. આ બહુ આપણી નબળાઈઓ છે, આ 5મા આરાની કઠિનતા છે. નહીં, એવું કઈ નથી, રજા આપે તો રજા, છોડી દો એવી પાઠશાળા. અમારા સુકૃતની અંદર અમારા અમરભાઈએ પહેલા દિવસે નક્કી કર્યું, ઉદભટ વેસ્ટની સાથે અહીંયા એન્ટ્રી નહીં મારવાની. ટિફિન લેવા આવે તો પાછા જાઓ, અમારે એવા ટિફિનો આપવા નથી, અમારે એવા તમારા રૂપિયા જોઈતા નથી. પેલા તમે ક્યાં આવ્યા છો એ નક્કી કરો. તમે કોઈ થિયેટરમાં આવ્યા છો? તમે કોઈ હોટલમાં ગયા છો? તમે કોઈ ડિસ્કો ડાન્સના બારમાં ગયા છો? ક્યાં આવો છો? એને શોભે એવી મર્યાદાના વસ્ત્રો તો હોવા જોઈએ કે ના હોવા જોઈએ? કેટલીક પાઠશાળાઓ એવી છે જેનો ડ્રેસ કોડ છે, એની અનુમોદ નહીં થાય. રાખો રાખો, 5-15 બાળક ઓછા આવે. મને ક્વોન્ટિટીમાં રસ નથી, મને ક્વોલિટીમાં રસ છે. મેં ભલે પૂછ્યું એટલા માટે કે અમદાવાદની એક નસ પકડાય કે કેટલા વિદ્યાર્થીઓ આવે છે અને બાકીના નથી આવતા. એના આધારે આપણને જીન શાસનના ભાવિની ખબર પડશે. સાબરમતીની પાઠશાળા વખણાય છે, એમના સૂત્ર તમે સાંભળો. અમૃત ગુરુજી છે, હમણાં 84-14 ત્યાં કરીને આવ્યા. એમનું ખુદનું નમુથુણમ સાંભળો ને તો મને એમ લાગે આવું નમુથુણમ હું નથી બોલતો. એ બાળકોના અતિચાર, એ બાળકોની અજીત શાંતિ, એ બાળકોની મોટી શાંતિ. રાખો કાર્યક્રમ, ફ્રી ઓફ કોસ્ટ એ બાળકો આવે છે તમારી પાઠશાળામાં. શા માટે તમે આવો કાર્યક્રમ ન રાખી શકો? સાંભળો, આજે મોટી શાંતિ આ બાળક બોલવાના છે. જેણે મોટી શાંતિ ગોખી છે, આ સ્ટેપથી મોટી શાંતિ બોલાય. આપણા સૂત્રો, એની સંપદાઓ, એના પદો, આ બધું જો વ્યવસ્થિત રીતે બોલાય ને તો દેવતાઓ આજે પણ ઉપરથી નીચે અદૃશ્ય રીતે તમને સહાય કરે છે. મોટી શાંતિ એટલે શું છે? મંત્રોચ્ચાર છે. આ મંત્રો બોલાય ને દેવ આવે કેમ નહીં? ન જ આવે, કેમ કે આપણા સૂત્રના ઠેકાણા નથી. યાદ છે શ્રેણીક રાજાના સમયની અંદર વિદ્યાર્થી પણ સૂત્ર એના પદ બરાબર નતા, ચડે પડે ચડે પડે. તો અભયકુમાર વચ્ચે આવ્યો, પોતાની બુદ્ધિથી એને આખો મંત્ર ગોઠવી આપ્યો, સડસડાટ ઉડી. મંત્રની તાકાત છે. એક શાંતિ કઈ રીતના બોલાય નહીં તમને ખબર છે? ઉસ્માનપુરામાં વર્ષો પહેલા એક ભાઈ રહેતા હતા, નામ ભૂલી ગયો છું, અને ભાનુ વિજયજી મહારાજ ત્યાં ચોમાસું, ને ચોમાસામાં ભાઈએ શાંતિનો આદેશ માંગ્યો. મેં શાંતિ સાંભળી છે ભાઈના મોડે, તમને કહું, એ ભાઈ જો શાંતિ બોલે ને તો આપણને એમ થાય આબુ 10 વખત બોલે તોય આપણે ઉભા રહી છે. બાકી છેલ્લો કૌશક હોય ત્યારે આપણા પગ શું કરતા હોય? ડિસ્કો કરતા હોય ક્યારે પૂરું? અને એમાં જો શાંતિથી શાંતિ બોલવા જાય તો એ ભાઈ જલ્દી કરો ને. ઠીક છે, નાના બાળકો વધારે હોય ત્યારે અમારે કેવું પડે છે, ત્યારે ઉપયોગ રાખવો પડે. પણ શાંતિ કઈ રીતના બોલાય? પૂજ્યપાદ આચાર્ય દેવ પ્રદ્યુમ્ન સૂરી મહારાજ આ પાઠશાળાના બાબતમાં બહુ ચિંતિત હતા. પ્રવર સમિતિની અંદર પણ પાઠશાળાને માટે ઘણી બધી વિચારણાઓ થાય છે.